ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 ની અંદર વિષય સૌની આસપાસ વિદ્યાર્થી મિત્રો બીજા સેમેસ્ટર ની અંદર આપણે ફર્સ્ટ વખત મળી રહ્યા છીએ તો શ્રી સંત જ્ઞાનેશ્વર YouTube ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ આજે આપણે બીજા સેમેસ્ટર ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વ્યવસ્થિત ધ્યાન આપીને આ બીજા સેમેસ્ટરનો ટોટલ અભ્યાસક્રમ છે કેવી રીતના અભ્યાસ કરવાના છે એના વિશેની હું તમને થોડી માહિતી પહેલા આપી દઉં છું તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે પ્રથમ સેમેસ્ટરની અંદર 11 પાઠ સુધી છે એ આપણે ભણેલા એટલે કે અભ્યાસ કરેલો બરોબર છે જે આપણે સ્વાધ્યાયપોથીની અંદર 11 પાઠ વ્યવસ્થિત સારા રાઇટિંગે આપણે લખેલા હતા એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો द्वितीय सत्र એટલે કે બીજા સેમેસ્ટર ની અંદર પાઠ નંબર 12 થી 23 પાઠ સુધી આપણે આપેલા છે એટલે કુલ આ સત્ર ની અંદર 12 પાઠ લેવાના થશે આપણે પાઠ્યપુસ્તક સરકારશ્રી તરફથી આપણે એક જ આપેલું છે આ એક જ પાઠ્યપુસ્તકમાં બંને સેમેસ્ટરનો એટલે કે બે સત્રનો કોર્સ આપણે ભેગો આપેલો છે જે તમને દરેકને ખ્યાલ જ છે એટલે તમારે બીજું કોઈ પાઠ્યપુસ્તક લેવાનું નથી આપણી પાસે જે પાઠ્યપુસ્તક છે એમાં જ તમને પાઠ નંબર 12 થી 23 પાઠ સુધીનો તમામ કોર્સ એમાં આપેલો છે માત્ર આપણે સ્વાધ્યાયપોથી જ અલગ બીજા સેમેસ્ટરની થશે પાઠ્યપુસ્તક તો એક જ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી કોર્સની માહિતી કે જે 11 પાઠ 1 થી 11 પાઠ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ જે પ્રથમ સત્રમાં હતા અને 12 થી 23 પાઠ આપણે બીજા સત્રની અંદર ભણવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો જેમાં આપણો 12મો પાઠ છે જો આ ખૂટી જાય તો બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો સૌની આસપાસની અંદર છે એ પાઠ નંબર 12 જેનું ટાઇટલ મેં તમને અહીં આપેલું છે કે જો આ ખૂટી જાય તો તો વિદ્યાર્થી મિત્રો આવો આપણો પાઠ નંબર 12 છે કે જેનો અભ્યાસ આપણે આજે કરવાનો છે તો દરેક તમારો પોતપોતાનો પાઠ્યપુસ્તક ખોલી લેશે અને પાઠ્યપુસ્તકની અંદર જોતા જશે અને વિડિયાની અંદરથી સમજતા જશે તો આજે આપણે શરૂઆત કરીએ પાઠ નંબર 12 વિદ્યાર્થી મિત્રો પાઠ 12 ના ટાઇટલ થી જ આપણને સમજાય જાય એવું છે કે જો આ ખૂટી જાય તો એટલે કે કઈ એવી મહત્વની વસ્તુ છે કે જે વર્ષો છતાં કદાચ જો એ ખૂટી જશે તો એના વગર આપણે ચાલશે નહીં બરાબર તો આવો જ આપણે પાઠ ભણવાનો છે તો શરૂઆત કરીએ કે બસની મુસાફરી પહેલો મુદ્દો આપણો શું છે તો અહીંયા હું તમને લખીને બતાવું છું પહેલો મુદ્દો છે બસની મુસાફરી બસની મુસાફરીની અંદર તો કે આપણે વાહનની અંદર બેસીએ છીએ ત્યારે આપણે મુસાફરીની અંદર શું શું પ્રવૃત્તિઓ કરીએ છીએ એવો જ આ પાઠની અંદર તમારા જેવા બાળકો છે એનું વર્ણન આપણને આપેલું છે તો કહે છે કે આજે અમે શાળામાંથી અડાલજની વાવ એટલે કે ઉછાણીએ જવાના હતા જે અમદાવાદથી આશરે 18 કિલોમીટર સુધી દૂર આવેલી છે જો અમદાવાદથી 18 કિલોમીટર એ અડાલજની વાવ આવેલી છે વાવ એટલે આપણે અગાઉ જ વાત કરેલી હતી કે પગથિયા વાળો કુવો કે જેને વાવ કહેવામાં આવે છે તો અમદાવાદથી 18 કિલોમીટર આ દૂર એક વાવ આવેલી હતી જેનું નામ હતું અડાલજની વાવ અને આ બાળકો છે એ અડાલજની વાવ જોવા માટે જવાના હતા અમે રસ્તા ઉપર વાહનો ગણવાના શરૂ કર્યા હવે 4-5 બાળકો સાથે હતા તો એ બધાએ બસમાં બેસી અને શું કરે છે તો કે ભાઈ ચાલો આપણે નક્કી કરીએ બસમાં બેઠા બેઠા કે ભાઈ રસ્તા ઉપર કેટલા મોટરસાયકલ નીકળે છે કેટલી કાર નીકળે છે કેટલી બસ નીકળે છે કેટલી રિક્ષા નીકળે છે તો બધાએ એક એક વાહનનો ભાગ પાડી લે છે ભાઈ તારે રિક્ષા ગણવાની તારે મોટરસાયકલ ગણવાનું તારે સાયકલ ગણવાની તારે બસ ગણવાના બરાબર છે તો આવી રીતના વાહન કેટલા નીકળે છે એ લોકો ગણતરી કરે છે અમારામાંથી કેટલાકે સાયકલ કેટલાકે બસ કાર અને મોટરસાયકલ ગણ્યા અબ્રાહમ કે જે સાયકલ ગણતો હતો તે ઝડપથી કંટાળી ગયો જો અબ્રાહમ
છોકરો હતો જે સાયકલ ગણતો હતો પણ સાયકલ ગણતો ગણતો એ બધાયથી પહેલા કંટાળી જાય છે. આ હાઈવે પર થોડી જ સાયકલ હતી કારણ કે એ હાઈવે ઉપર વધારે સાયકલ નીકળતી નહોતી, થોડીક જ સાયકલો હતી. સિગ્નલ પર લાલ લાઈટ થઈ ત્યારે ડ્રાઈવરે બ્રેક લગાવી, તે મોટો ક્રોસિંગ હતો અને અમે ટ્રાફિકની લાંબી લાઈનો જોઈ શકતા હતા. જો શું કીધું કે સિગ્નલ ઉપર છેલ્લી લાલ લાઈટ થઈ એટલે બધાય વાહનો થોભી જાય છે અને આ સિગ્નલ એકદમ લાંબુ એટલે મોટું સિગ્નલ હતું કે જે ટ્રાફિકની અંદર ત્યાં લાંબી અને મોટી બધી લાઈન જોઈ શકાતી હતી. વાહનોમાંથી હોર્નનો અવાજ અને ધુમાડો નીકળતો હતો. જો વાહનોનો ત્યાં એકદમ અવાજ વધારે આવતો હતો એટલે કે એકબીજા હોર્ન વગાડતા હતા અને બીજું તો કે ત્યાંથી ઘણો બધો વાહનોનો ધુમાડો પણ નીકળતો હતો. કદાચ તેના કારણે જ એક નાનો છોકરો રિક્ષામાં બેઠા બેઠા ખૂબ જ ખાંસી ખાતો હતો એટલે કે ઉધરસ ખાતો હતો. આપણને છે વધારે ધુમાડો થાય તો કાં તો આંખો ગળવા લાગે, કાં તો ઉધરસ આવવા લાગે એટલે કે ખાંસી આવવા લાગે અને આપણને મૂંઝારો થવા લાગે, એટલે આપણે શું કરીએ તો કે ના કાઢો, આપણે રૂમાલ રાખી દઈએ છીએ. તમે બધા એ વાહનોથી તો પરિચિત જ છો અને ધુમાડાથી પણ પરિચિત જ છો. મેં કંઈક જાણીતી સુગંધ પાડતી, મને યાદ આવ્યું કે આવી ગયું ગામમાં પિતાજીના ટ્રેક્ટરમાંથી પણ આવતી હતી. તમને ખબર હોય તો ટ્રેક્ટરની ઉપર ઓલું લાંબુ ભૂંગળું હોય તો ટ્રેક્ટર જેવું તમે સ્ટાર્ટ કરો ને એટલે એમાંથી ધુમાડો નીકળે, બરાબર છે? તો એ ધુમાડાની જેવી સુગંધ આવતી હતી એવી જ સુગંધ છે એ આ વાહનના ધુમાડાની અંદર છે, ગંધ આવતી હતી. આવો બાળકોમાંથી કહે છે. હવે આપણે થોડા પ્રશ્નો કરી કરેલી છે કે પાના નંબર 110 પરના ચિત્રને જુઓ અને લખો કે તમે ક્યાં ક્યાં વાહનો જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા હોય તો તમે ક્યાં ક્યાં વાહનો જોઈ શકો? તો કે ભાઈ બસ છે, કાર છે, ટ્રક છે, બરોબર છે, રિક્ષા છે, મોટરસાયકલ છે, સાયકલ છે, આવા બધા વાહનો આપણે જોઈ શકીએ છીએ. તમે શું વિચારો છો, ક્યાં વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈએ છે? તો કે આપણી મોટરસાયકલ છે, કાર છે, બરાબર છે, એની અંદર પેટ્રોલ જોઈએ છે, પછી ટ્રક છે, રિક્ષા છે, એની અંદર ડીઝલ પણ જોઈએ છે, બરાબર છે, બસ ની અંદર પણ ડીઝલ જોઈએ છે, પણ સાયકલ ની અંદર પેટ્રોલ ડીઝલ કાંઈ પણ જોતું નથી. અને અત્યારના સમયમાં એટલે કે આધુનિક યુગમાં તો પેટ્રોલ ડીઝલ ની જગ્યાએ સીએનજી ગેસ પણ આવી ચૂક્યો છે. ક્યાં વાહનો ધુમાડો કાઢે છે તેના પર નિશાની કરો. વધારે ધુમાડો ક્યાં કાઢતા હશે? તો કે જે ડીઝલ વાળા વાહનો છે તે વધારે ધુમાડો કાઢે છે, પેટ્રોલ વાળા વાહનો વધારે ધુમાડો કાઢતું નથી. ક્યાં વાહનો પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે? તો અગાઉ આપણે વાત કરી કે સાયકલ છે એ પેટ્રોલ કે ડીઝલ વગર જ ચાલે છે, એમાં કોઈ પેટ્રોલ કે ડીઝલની જરૂર પડતી નથી. વાહનોની ઝડપી હંકારવાથી આપણે કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે? જો શું કીધું કે વાહનોને ઝડપથી તમારે હંકારવા હોય તો તમારે કઈ કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે? તો કે ભાઈ ક્યારેક એક્સિડન્ટ પણ થઈ શકે છે, બરાબર છે, ક્યારેક આપણે વાહનો ઉપરથી પડી પણ જઈએ છીએ, ક્યારેક પેટ્રોલ વધારે જરૂર પડે છે. તો આ બધી જ બાબતોની આપણે કાળજી લેવી જોઈએ. તમે સાયકલ ચલાવો છો? જો હા તો તેના પર ક્યાં જાઓ છો? જો તમે સાયકલ ચલાવતા હોય, બરાબર છે, તો તમે લખશો કે હા હું સાયકલ ચલાવું છું. તો તમે સાયકલ ઉપર કઈ કઈ જગ્યાએ જાઓ છો? તો આપણે સાયકલ ઉપર છે નજીકની જગ્યાએ જઈ શકીએ છીએ, કોઈ દૂરની જગ્યાએ જઈ શકતા નથી. તમે શાળાએ કેવી રીતે જાઓ છો? ઘણા બધા નાના મોટા બાળકો છે એ સ્કૂલે પણ સાયકલ લઈને જતા હોય તો પેટ્રોલ ડીઝલની જરૂર પડતી નથી. તમારા કુટુંબના સભ્યો ઘરેથી કામે કે નોકરીએ કેવી રીતે જાય છે? આપણા કુટુંબના સભ્યો એટલે કે આપણા પપ્પા છે, આપણા મોટા ભાઈ બહેન છે, આપણા મમ્મી છે, એ બધા કેટલી કેમ કામે જતા હોય તો એ વાહનોમાં તો જતા જ હશે. તો એ કયા કયા વાહનો યુઝ એટલે કે ઉપયોગ કરે છે? વાહનમાંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય છે? તો કે વાહનમાંથી ઘણો બધો ધુમાડો આવતો હોય છે તો એનાથી ઘણી બધી મુશ્કેલીઓ થાય છે, જેમ કે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર આંખોમાં બળતરા થવી, બરાબર છે, માણસના શરીરની અંદર ધુમાડો ખૂબ જ નુકસાન કરી શકે છે. વાહનના હોર્નના ઘોંઘાટથી આપણે કેવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ? તો કે હોર્નનો ઘોંઘાટ એકદમ બધાય હોર્ન વગાડવા
નથી હવે વાત આવે છે પેટ્રોલ પંપ પર શું થાય છે જોઈએ કે થોડા સમય બાદ અમારી બસ પેટ્રોલ પંપે ઊભી રહી ત્યાં હું ખૂબ જ લાંબી લાઈન પણ હતી એવું લાગતું હતું કે અમારે થોડી વધારે રાહ જોવી પડશે અમે બધા બસમાં ઉતર્યા અને પેટ્રોલ પંપની આજુબાજુ જોવા લાગ્યા અમે ઘણા મોટા પાટિયા અને પોસ્ટર જોયા જો શું કીધું કે પેટ્રોલ પંપની આજુબાજુમાં લાંબી લાઈનો હતી અને બીજું તો કે અમે બધાએ બસ નથી જેવા પેટ્રોલ પંપની આજુબાજુ જોવા લાગ્યા તો ઘણા બધા પાટિયા અને ઘણા બધા મોટા પોસ્ટરો પણ હતા હવે પોસ્ટરની અંદર શું લખેલું હતું તો કે પેટ્રોલ અને ડીઝલ કાયમ માટે રહેશે નહીં કારણ કે પેટ્રોલ ડીઝલની અમુક લિમિટ છે ઓછા સમય માટે ઓછો ઉપયોગ કરવો જોઈએ કારણ કે જો તમે વધારે વાપરશો તો અમુક ભવિષ્યના સમયની અંદર પેટ્રોલ ખૂટી જશે પછી આપણી પાસે 5 લાખની કે 10 લાખની ગાડી હોય પણ પેટ્રોલ જ નહીં હોય તો ગાડી ચાલશે નહીં તમારા બાળકો માટે બચાવો આવું સૂત્ર લખેલું હતું દરેક ટીપુ વધુ સમય ચાલે એમ કરો ઘણા બધા શું હોય તો કે ઉઠીને દૂધની કોથળી લેવી હોય તો તરત જ આ બાઇક લઈ ગયા બરાબર છે ફ્રેન્ડ ના એટલે કે મિત્ર ના ઘરે જવું હોય બાજુમાં જ ઘર હોય તો આ બાઇક લઈ ગયા બરાબર તો નાની મોટી ચીજ વસ્તુઓમાં આપણે બાઇક એટલે કે પેટ્રોલનો ઉપયોગ ટાળવો જોઈએ એની જગ્યાએ આપણે કાં તો ચાલીને જવું જોઈએ કાં તો સાયકલ લઈને જવું જોઈએ જેથી કરીને માનો કે તમારા ઘરની અંદર 5 ગાડી છે કેટલી ગાડી છે 5 હવે 5 એ 5 વ્યક્તિ 1 લિટર પેટ્રોલ બચાવે તો કેટલા લિટર બચશે પેટ્રોલ 5 લિટર પેટ્રોલ બચશે એવું બીજું ઘર ત્રીજું ઘર એવા 100 ઘર કરશો બરાબર છે તો 100 ઘરનું પેટ્રોલ આપણે ભેગું કરીએ તો 500 લિટર પેટ્રોલ ભેગું થાય તો વિચારો કે 1 લિટર ખાલી 1 સભ્ય બચાવશે તો ઘણું બધું પેટ્રોલ બચશે અને ભવિષ્યમાં એ લાંબો સમય ચાલશે જ્યારે તમે કાર ઉભી રાખો ત્યારે એન્જિન બંધ કરો ઘણા બધા પેટ્રોલ પંપે જાય ને તો લાંબી લાઈન હોય તો ગાડી એની સ્ટાર્ટ નિસ્ટાર્ટ હોય કે પાછી ચાલુ ન કરવી ભાઈ ખબર જ છે કે આપણે 15-20 મિનિટે પેટ્રોલમાં આપણો વાર વાર એમ છે તો આપણે તરત જ ગાડીને શું કરી દેવી જોઈએ બંધ કરી દેવી જોઈએ પછી જ્યારે આપણો વાર આવે ત્યારે આપણે ગાડીને સ્ટાર્ટ કરીને આપણે લેવી જોઈએ 15 મિનિટ સુધી સતત તમારું પેટ્રોલ બળશે ઘણી બધી જગ્યાએ તમને રસ્તામાં તમારા સગા સંબંધી મળે તો ગાડી તો ચાલુ ચાલુ હોય આપણે એની એ વાત ના ખપાટા ના કરો તો આપણે ત્યારે એવા સમયે પહેલા ગાડીને બંધ કરી દેવી જોઈએ અને પછી આપણે વાતો શરૂ રાખવી જોઈએ આપણે આપણા મમ્મી પપ્પા સાથે હોય તો એને પણ સલાહ સૂચન આપવું જોઈએ કે તમે આ ગાડી અત્યારે પહેલા બંધ કરી દો અને પછી તમે વાતો કરો 15-20 મિનિટ સુધીનું જો પેટ્રોલ તમે એમના વેસ્ટ કરતા હોય તો દિવસમાં તો ઘણું બધું પેટ્રોલ એવું વેસ્ટેડ થતું હશે તો આપણે એની કાળજી રાખવી જોઈએ કે ભવિષ્યમાં આપણને જ ઉપયોગી થશે બરાબર છે જો આપણે ખુદ શરૂઆત કરશું તો જ બીજા લોકો શરૂઆત કરશે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદરથી આપણે પેટ્રોલ ડીઝલની આપણને ખ્યાલ આવી શકે છે તો આ સત્રની અંદર આપણને પેટ્રોલનો ભાવ લખેલો છે 68.64 રૂપિયાનું લીટર પેટ્રોલ આવે છે અને 68.25 રૂપિયાનું લીટર ડીઝલ આવે છે તો અમે સમજી ન શક્યા કે પેટ્રોલ અને ડીઝલ કાયમ રહેશે નહીં એવું શા માટે લખેલું હતું અમે પેટ્રોલ પંપ પર કામ કરતા એક કાકાને તેના વિશે પૂછવા વિચાર્યું જો આ બાળકોએ જે સૂત્ર વાંચ્યું પેટ્રોલ પંપે તો એની ઉપરથી એને એવો અંદાજ આવે છે કે આમાં એવું કેમ લખેલું છે કે પેટ્રોલ ડીઝલ કાયમ રહેશે નહીં એવું શા માટે લખ્યું હશે બરાબર છે તો કે છે કે એના વિશે અમે ત્યાં પેટ્રોલ પંપ પાસે જે કામ કરતા હતા એ કાકાને અમે પૂછવા માટે વિચારીએ છીએ કે આના વિશે આપણે પૂછીએ કે ભાઈ પેટ્રોલ ડીઝલ કાયમ શા માટે નહીં રહે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આજનો વિડિયાની અંદર આ પાઠ આપણે અહીંયા સુધી રાખીએ